हेलो स्टूडेंट्स, वेलकम टू द वर्ल्ड ऑफ बायोलॉजी। बायोलॉजी विश्वनी अंदर आप सबनु स्वागत करू छु। विद्यार्थियों, आज आप यूनिट नंबर 2 स्ट्रक्चरल ऑर्गेनाइजेशन इन प्लांट्स एंड एनिमल्स એટલે કે વનસ્પતિ અને પ્રાણીઓનું રચનાકીય આયોજન, બરાબર છે? અને આ યુનિટ નંબર 2 નું નામ છે અને ચેપ્ટર નંબર 5 ની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ, જેનું નામ છે મોર્ફોલોજી ઓફ ફ્લાવરિંગ પ્લાન્ટ્સ। દેટ મીન્સ કે સપુષ્પી જે વનસ્પતિ છે, એટલે કે જે પુષ્પધારી વનસ્પતિ છે, એની બાહ્યકર વિદ્યા। બાહ્યકર વિદ્યામાં મૂળ, પ્રકાંડ અને પર્ણ જે બહારથી આપણે જોઈ શકીએ છીએ, એનો અભ્યાસ આ ચેપ્ટર નંબર 5માં કરવાનો છે। અને ચેપ્ટર નંબર 6માં આપણે અંતસ્થ વિદ્યા સમજશું। ઓકે, સો સૌથી પહેલા આ ચેપ્ટરનું આપણે મહત્વ જે છે એ સમજી લઈએ કે પોઈન્ટ ઓફ વ્યૂથી આ ચેપ્ટરનું શું શું મહત્વ જે છે એ રહેલું છે। તો મેઇનલી તો સ્ટુડન્ટ્સ, આપણે ટોપિક વાઇઝ જો વાત કરીએ તો મૂળ, પ્રકાંડ અને પર્ણ આ ચેપ્ટરનું મેઇન હાઇલાઇટર પોર્શન છે। રૂટ, સ્ટેમ એન્ડ લીફ, બરાબર છે? મૂળ, પ્રકાંડ અને પર્ણ, બરાબર છે? સો મૂળની વાત કરીએ તો એની અંદરથી 12 જેટલા ક્વેશ્ચન પૂછાયેલા છે, બરાબર છે? પ્રકરણમાંથી 26 જેટલા પ્રશ્ન છેલ્લા 10 વર્ષમાં, અને પર્ણમાંથી છેલ્લા 10 વર્ષમાં 18 જેટલા ક્વેશ્ચન્સ પૂછાયેલા છે, બરાબર છે? પછી આપણે વાત કરીશું ઇન્ફ્લોરેસન્સની, બરાબર છે? જે એની અંદર આપણે પુષ્પીય રચનાની વગેરેની આપણે વાત કરવાની હોય છે। પછી ફ્લાવરની વાત કરીશું, બરાબર છે? ફ્રૂટ, બરાબર છે? સો ફ્રૂટ જે છે સ્ટુડન્ટ્સ, એની અંદરથી પણ ઘણા બધા પ્રશ્ન જે છે પૂછાતા હોય છે, બરાબર છે? ત્યાર પછી વાત કરીએ સીડ્સની, બીજમાંથી, બરાબર છે? એકદળી બીજ, દ્વિદળી બીજની વાત કરીશું, અને ડિસ્ક્રિપ્શન સમ ઇમ્પોર્ટન્ટ ફેમિલીઝ, બરાબર છે? પરંતુ ફેમિલીમાં આ વર્ષે આપણે નીટની અંદર અમુક ટોપિક છે એ કટા ડાઉન કર્યા છે, તો એ આપણે અત્યારે હાલમાં કરાવીશું નહીં। સો આટલી વસ્તુ છે, પરંતુ અહીંયા આપણને 5.5 જે છે ધ ફ્લાવર, ફ્લાવરનું જે અરેન્જમેન્ટ છે, ફ્લાવરના જે ટાઈપ્સ છે, એમાંથી બહુ સરસ વધારે પ્રશ્ન છે પૂછાય છે। તો આ બધી છે, તો સૌથી પહેલો પોર્શન આજે આપણે મૂળ ને લઈએ, બરાબર છે? મૂળ એટલે સ્ટુડન્ટ રૂટ, મૂળિયા જમીનની અંદર જે જોવા મળે છે એ આ જમીનનું લેવલ છે સ્ટુડન્ટ, આ જમીનનું લેવલ છે। અને અંદરની બાજુએ જે છે સ્ટુડન્ટ્સ, આ મૂળ કહેવાય। શું કહેવાય? મૂળ કહેવાય। શું કહેવાય? મૂળ કહેવાય। હવે વાત કરીએ જે આવૃત બીજધારી વનસ્પતિ હોય છે, બરાબર છે? એની બાહ્ય રચના કે બાહ્યકર વિદ્યા તેની બહોળી વિવિધતા જે છે દર્શાવે છે। એટલે આવૃત બીજધારી વનસ્પતિમાં તો સ્ટુડન્ટ શું હોય છે કે આવૃત બીજધારી વનસ્પતિના પણ આપણે બે પ્રકાર પાડીએ છીએ, દ્વિદળી વનસ્પતિ અને એકદળી વનસ્પતિ, બરાબર છે? તો ખાસ કરીને આવૃત બીજધારી વનસ્પતિમાં તો બહુ વધારે વેરાયટીસ છે આપણને વિશ્વ લેવલે જોવા મળે છે। પણ આપણે મૂળની અત્યારે વાત કરી રહ્યા છીએ, તો મૂળ, પ્રકાંડ અને પર્ણ, પુષ્પ, ફળ વગેરેની હાજરી વર્ગીકૃત આપણે કરી શકીએ છીએ, બરાબર છે? તો એની જો આપણે વાત કરતા હોય તો કે વનસ્પતિના વિવિધ ભાગોમાં રહેલી શક્ય વિવિધતાઓ, જોવા મળતા પર્યાવરણના અનુકૂલનો વિશેની જાણકારી, ઉદાહરણ તરીકે વનસ્પતિનું રક્ષણ, માટીના આરોહણ, ખોરાકનો સંગ્રહ, અનુકૂલન। હવે જો સ્ટુડન્ટ્સ, આ પેરેગ્રાફ આપણને શું કહે છે? તો કે મૂળ, પ્રકાંડ, પર્ણ, પુષ્પ, ફળ બધાની અંદર અલગ અલગ વનસ્પતિમાં અલગ અલગ હોય, મૂળની રચના અલગ હોય, પ્રકાંડની રચના અલગ હોય, પર્ણની રચના અલગ હોય, ફ્લાવરની રચના અલગ હોય। સો એના આધારે પણ આપણે વર્ગીકરણ તો કરી જ શકીએ છીએ, બરાબર છે? અને આ ઉપરાંત સમજો, આ ઉપરાંત પર્યાવરણમાં અનુકૂલન, એટલે બધી વનસ્પતિ બધી જગ્યાએ ન જોવા મળે, ઠંડા પ્રદેશમાં જે જોવા મળતી હોય, બરાબર છે, અહીંયા ગરમીના પ્રદેશમાં ન જોવા મળે, જે રણમાં જોવા મળતી હોય એ દરિયા કિનારે ન જોવા મળે, સો એનું અનુકૂલન થયું, તો આપણે એના આધારે પણ વર્ગીકરણ કરી શકીએ। આ ઉપરાંત એની અંદર પર્ટિક્યુલર કેવા પ્રકારનું રક્ષણ જોવા મળે છે એના આધારે, આરોહણ, બરાબર છે, ક્લાઇમ્બિંગ, બરાબર છે, વેલા હોય તો એ કોઈને ટેકે દઈને ચાલતા હોય, ખોરાકનો સંગ્રહને આધારે મૂળમાં કરે ઘણી વનસ્પતિ, પર્ણમાં કરે ઘણી વનસ્પતિ, પ્રકાંડમાં કરે, સો એના આધારે પણ આપણે વનસ્પતિનું વર્ગીકરણ કરી શકતા હોઈએ છીએ। સપુષ્પી વનસ્પતિના મૂળ, પ્રકાંડ અને પર્ણ છે એ બહુ વેલ ડેવલપ ધરાવે છે અને તેઓ પુષ્પ અને ફળ પણ ધરાવી શકે છે, પરંતુ આપણે ડિટેલમાં જેનો અભ્યાસ કરવાનો છે મૂળ, પ્રકાંડ અને પર્ણ પણ છે, અને જોડે જોડે ફ્રૂટ્સ અને ફ્લાવરિંગનું પણ ઇમ્પોર્ટન્ટ છે, એટલા માટે જ આપણે વાત કરી કે 5.5 વાળો જે ટોપિક છે સ્ટુડન્ટ્સ ફ્લાવર વિશેનો બહુ ઇમ્પોર્ટન્ટ છે।
પણ આજે આપણે જે મેઇન ટાર્ગેટ છે સ્ટુડન્ટ કોનો છે મૂળનો છે મૂળમાં આપણે મૂળના પ્રકારોની પણ વાત આપણે કરીશું ઇન ધ બેઝિસ ઓફ એના રક્ષણને આધારે આરોહણને આધારે અને ખોરાક સંગ્રહને આધારે તમને એમ થશે આ શું એ તમને જેમ જેમ ચાલશે એ રીતના ખ્યાલ આવી જશે તો હવે આપણે સ્ટાર્ટ કરીએ છીએ મૂળને હવે સ્ટાર્ટ કરી રહ્યા છે સ્ટુડન્ટ્સ આપણે મૂળને તો મૂળ જે હોય છે સ્ટુડન્ટ્સ એ વનસ્પતિનો ભૂમિગત ભાગ છે બરાબર છે વનસ્પતિનો ભૂમિગત ભાગ છે જેને શું કહેવાય મૂળ તંત્ર વનસ્પતિમાં બે તંત્ર હોય સ્ટુડન્ટ્સ જે એક કે જે જમીનની અંદર વનસ્પતિ જમીનની અંદર પણ દેખાય છે હોય છે અને જમીનની બહાર પણ હોય છે જમીનની અંદર છે એ પણ વનસ્પતિનો જ ભાગ છે અને જમીનની બહાર છે એ પણ વનસ્પતિનો જ ભાગ છે તો જે જમીનની અંદર છે જે આપણે જોઈ શકતા નથી એને આપણે ખાડો ગાડીને જોઈએ તો જોઈ શકીએ બરાબર પરંતુ જે જમીનની અંદર છે એનો એ વનસ્પતિના ભાગને મૂળ તંત્ર કહેવાય અને જે હવામાં છે જે આપણે બહાર જોઈ શકીએ છીએ એ ભાગને પ્રરોહ તંત્ર કહેવાય એની અંદર શું હોય સ્ટુડન્ટ પ્રકાંડ આવી જાય પર્ણ આવી જાય ફ્લાવર આવી જાય પુષ્પ આવી જાય વગેરે વગેરે એ બધું કોની અંદર આવે પ્રરોહ તંત્રમાં એટલે વનસ્પતિના મુખ્યત્વે બે તંત્ર છે પ્રરોહ તંત્ર અને મૂળ તંત્ર અહીંયા આપણો પહેલો એમસીક્યુ નીકળ્યો કે ભૂમિગત કોણ હોય મૂળ તંત્ર અને હવાઈ કોણ હોય તો કે પ્રરોહ તંત્ર જોવા મળે છે આટલું સ્ટુડન્ટ્સ ઓકે હવે વાત કરીએ કે આ જે મૂળ હોય છે સ્ટુડન્ટ્સ એ મૂળ પણ અલગ અલગ પ્રકારના હોય છે દાખલા તરીકે જો આપણે વાત કરીએ કે એના ઉદ્ભવ સ્થાનને આધારે મૂળ તંત્રના પ્રકારો કયા કયા છે જો એ તમને પૂછાય તો હું તમને અહીંયા દર્શાવી રહ્યો છું તો કે તમે નામ તો ધોરણ 9 ની અંદર સમજી ગયા છે મૂળ છે એ સોટીમય મૂળ તંત્ર બરાબર છે સોટીમય મૂળ તંત્રના સ્ટુડન્ટ એવું કહેવાય કે ટેપ રૂટ કહેવાય ઇંગ્લિશમાં શું કહેવાય ટેપ રૂટ હવે સોટીમય મૂળ તંત્ર એટલે શું સ્ટુડન્ટ તો કે પ્રાથમિક મૂળ અને તેની શાખાઓ સોટીમય મૂળ તંત્રની રચના કરે છે બરાબર છે એટલે ખાસ કરીને વાત આપણે કરીએ કે પ્રાથમિક મૂળ એટલે કયું પ્રાથમિક મૂળ એટલે શું પ્રાઇમરી રૂટ એટલે શું જે મુખ્ય હોય ને જો અહીંયા સ્ટુડન્ટ આમાં પ્રાથમિક મૂળ છે ને આ છે સ્ટુડન્ટ આ જે છે ને આને શું કહેવાય પ્રાથમિક મૂળ કહેવાય બરાબર છે જે સોટીમય મૂળની રચના કરતો હવે સોટીમય મૂળ કોની અંદર જોવા મળે તો કે રાય જે છોડ હોય છે એની અંદર જોવા મળે મોટાભાગની દ્વિદળીય વનસ્પતિઓમાં બરાબર છે મોટાભાગની દ્વિદળીય વનસ્પતિઓની અંદર જે છે શું જોવા મળતું હોય છે તો કે સોટીમય મૂળ તંત્ર જે છે આપણને જોવા મળે છે શું જોવા મળે છે સોટીમય મૂળ તંત્ર જોવા મળે છે એની અંદર શું હોય સ્ટુડન્ટ કે જે ભ્રૂણ મૂળ હોય એટલે કે આદિ મૂળ હોય બરાબર છે ભ્રૂણ મૂળ એટલે જો બહુ ઈઝી વસ્તુ છે સ્ટુડન્ટ ભ્રૂણ મૂળનો મતલબ શું થાય આ કોઈ બીજ છે બરાબર જો અહીં બીજ દેખાડેલો છે એ બીજમાંથી જે બહાર નીકળે છે બીજ છે એની અંદર ભ્રૂણ છે ભ્રૂણમાંથી સૌથી પહેલું જે મૂળ બહાર નીકળ્યું એને જ આદિ મૂળ કહેવાય બરાબર છે અને એ પોતે થોડું લંબાય અને એ જ કોની રચના કરે પ્રાથમિક મૂળની રચના કરે બરાબર છે પછી જમીનની અંદર એ પોતે આગળ વધતું જાય બરાબર છે પછી એ પોતે શું કરે એ મૂળમાંથી નામ સાઈડમાં બીજા મૂળ બનાવે જમીનની બહાર બરાબર જેને પાર્શ્વ મૂળ કહેવાય સાઈડના જે હોય બરાબર છે જે પછી દ્વિતીયક બને દ્વિતીયક પાછા સાઈડમાંથી વધે તેને તૃતીયક મૂળ કહેવાય ટૂંકમાં આ રીતની રચના જે છે આપણને જોવા મળે છે બરાબર છે વાત કરીએ તંતુમય મૂળ સ્ટુડન્ટ તંતુમય મૂળ એટલે તંતુમય ફાઈબર જેવું જો આ રીતના દેખાય છે એકદમ તાતણામય હોય સો એકદલી વનસ્પતિ હોય સ્ટુડન્ટ્સ એની અંદર શું જોવા મળે છે આપણને તંતુમય મૂળ એની અંદર પ્રાથમિક મૂળ તો હોય એટલે કે જે પેલું આદિ મૂળ સ્ટુડન્ટ ભ્રૂણ મૂળ અને આદિ મૂળ એક છે જે બીજ હોય એ ભ્રૂણમાંથી જે પહેલું મૂળ નીકળે એને આદિ મૂળ કહેવાય અને એ જ પોતે વિકાસ પામીને પ્રાથમિક મૂળ બનાવે પછી પ્રાથમિક મૂળ સાઈડમાં વિકાસ થાય તો દ્વિતીયક બને દ્વિતીયક એમાંથી જે શાખા પડે એને તૃતીયક કહેવાય બરાબર છે સો એકદલી વનસ્પતિમાં પ્રાથમિક મૂળ તો હોય પરંતુ છે ને બહુ શોર્ટ ટર્મ જ જીવે બરાબર છે એટલે પોતે શોર્ટ ટાઈમમાં એ પોતે મૃત્યુ પામે અને એની જગ્યાએ બીજા કેટલા બધા તાતણામય બરાબર છે તંતુમય જે છે મૂળ છે ઉત્પન્ન થતા હોય છે અને એ છે એને આપણે શું કહે છે તંતુમય મૂળ તંત્ર તરીકે ઓળખીએ છીએ ઘઉં છે એક દલીનું બેસ્ટ એક્ઝામ્પલ છે સો એની અંદર તંતુમય મૂળ તંત્ર જોવા મળે છે ઘાસ વનટેરા વડ જે વનસ્પતિમાં ભ્રૂણ મૂળ સિવાયના ભાગમાંથી પણ મૂળ ઉદ્ભવે છે એને કહેવાય અસ્થાનિક મૂળ સ્ટુડન્ટ મેં તમને
જે ડેફિનેશન આપી અત્યાર સુધીમાં એ તંતુમય મૂળની પણ આપી દીધી, અને જે વાત કરીએ કે સૂટિમય મૂળની એની પણ વાત કરી. બરાબર છે, એટલે પ્રાથમિક મૂળ છે સૂટી આકારનું હોય, પછી સૂટિમય જેવું હોય તો એને સૂટિમય મૂળતંત્ર કહેવાય. પછી તંતુમય મૂળતંત્રમાં શું કહેવાય, તો કે પ્રાથમિક મૂળ છે અલ્પજીવી છે, તો પછી એમાંથી તરત સાઈડમાંથી બીજા બધા મૂળ ઉત્પન્ન થાય એને તંતુમય મૂળ કહેવાય. હવે હું તમને ત્રીજો મૂળની ડેફિનેશન આપું છું, અસ્થાનિક મૂળ. સ્ટુડન્ટ અસ્થાનિક મૂળ, અસ્થાનિક મૂળ એટલે સ્ટુડન્ટ કે જે વનસ્પતિનો જે ભૂમિગત ભાગ હોય, બરાબર છે, જેમાં પ્રાઇમરી રૂટ છે. બરાબર છે, સો વનસ્પતિના જે પ્રાઇમરી રૂટ છે ક્યાંથી આવ્યું છે સ્ટુડન્ટ? પ્રાથમિક મૂળ છે, ભ્રૂણ મૂળમાંથી આવ્યું છે. ભ્રૂણ મૂળ એટલે આદિમૂળ. ભ્રૂણ મૂળ ને આદિમૂળ એટલે શું? તો કે ભ્રૂણ જે હોય એમાંથી જે મૂળ નીકળે છે, બરાબર છે, એને ભ્રૂણ મૂળ કહેવાય કે આદિમૂળ કહેવાય. પછી એ જમીનમાં વિકાસ પામીને પ્રલંબન પામે, પછી ધારણ એટલે પ્રાથમિક મૂળ. એટલે પ્રાથમિક મૂળ છે આદિમૂળમાંથી નદી આવે છે, અને આદિમૂળ એટલે જ ભ્રૂણ મૂળ છે. ભ્રૂણ મૂળ ને આદિમૂળ એક જ તે, અને એમાંથી જ્યારે એ પોતે બીજમાંથી બહાર નીકળીને જે મૂળ પહેલું બને એને પ્રાથમિક મૂળ કીધું હતું. બરાબર છે, અને પછી પ્રાથમિકમાંથી દ્વિતીયક બને, દ્વિતીયકમાંથી તૃતીયક બને. પણ પ્રાથમિક જે છે એ ભ્રૂણ મૂળ કે આદિમૂળમાંથી જ બનેલું હોય છે. પણ જે મૂળ ભ્રૂણ મૂળ સિવાય અન્ય ભાગમાં બને છે, બરાબર છે, એટલે કે ભ્રૂણ મૂળ સિવાય એટલે અન્ય ભાગમાં, એટલે પ્રકાંડમાંથી નીકળતા હોય, પર્ણમાંથી નીકળતા હોય, એવા કક્ષમાંથી નીકળતા હોય, એવા બધા મૂળ જે હોય ને સ્ટુડન્ટ એને કહેવાય અસ્થાનિક મૂળ. શું કહેવાય? અસ્થાનિક મૂળ. એ ઇંગ્લિશમાં અસ્થાનિક મૂળને કહેવાય એડવેન્ચરસ રૂટ. જો આ જે વનસ્પતિ છે એમાં જો આ પ્રકાંડમાંથી મૂળ બહાર નીકળે, દેખાય છે, પ્રકાંડમાંથી મૂળ બહાર નીકળે, આ પ્રકાંડમાંથી અહીં દેખાય છે એરો, આ પ્રકાંડમાંથી બહાર નીકળે તો એ તો જમીનની બહાર છે, તો એને શું કહેવાય? અસ્થાનિક મૂળ. અસ્થાનિક મૂળ એટલે ડેફિનેશન ક્લિયર હોવી જોઈએ. ભ્રૂણ મૂળ સિવાય અન્ય ભાગમાંથી જો મૂળ ઉદ્ભવતા હોય તો એને શું કહેવાય? અસ્થાનિક મૂળ. એટલે ત્રણ ડેફિનેશન વેરી ક્લિયર હોવી જોઈએ તો કન્ફ્યુઝન નહીં થાય. સૂટિમય મૂળ કોની અંદર હોય? દ્વિદળીમાં. તંતુમય મૂળ કોની અંદર હોય? એકદળીમાં. અને ઘાસ, મોન્ટેરા અને વડની અંદર અસ્થાનિક મૂળ પણ આપણને જોવા મળે છે. અસ્થાનિક મૂળને ઇંગ્લિશમાં કહેવાય એડવેન્ચરસ રૂટ. ઓકે, ચાલો હવે વાત કરીએ કે આજે મૂળ મૂળ આપણે કરીએ છીએ સ્ટુડન્ટ્સ, આજે મૂળ મૂળ આપણે કરી રહ્યા છીએ, આ જે મૂળ છે, બરાબર છે, એ મૂળનું મુખ્ય કાર્ય શું છે સ્ટુડન્ટ્સ? મૂળ શું કામ હોય છે? સો એક તો આપણને ખ્યાલ આવે કે જમીનમાંથી ક્ષાર અને પાણીનું શોષણ કરવાનું, કારણ કે પાણી તો જમીનમાંથી જ મળશે. સો એક તો પાણી અને ક્ષારનું એ પોતે વહન કરે છે, બરાબર છે, પછી જમીનની સાથે પોતે જકડી રાખે છે. આખા વનસ્પતિનો આધાર છે એ મૂળ ઉપર હોય, એટલે જમીનની સાથે ચોંટાડી રાખે છે, બરાબર છે. પછી ત્રીજો ઇમ્પોર્ટન્ટ કામ, વનસ્પતિ પોતાનો ખોરાક જાતે બનાવે છે, તો તમને ખબર છે પ્રકાશ સંશ્લેષણની ક્રિયાથી. સો એ પોતે ખોરાક તો બનાવી લે, ખોરાક બનાવે, બરાબર છે, ગ્લુકોઝના ફોર્મમાં. પછી ગ્લુકોઝનું જે વહન થાય ને એ સુક્રોઝ સ્વરૂપમાં થાય, અને સ્ટોર વનસ્પતિમાં ખોરાકનો સંગ્રહ સ્ટાર્ચ સ્વરૂપે થાય, એ તમને ખબર હોય. તો સ્ટાર્ચ છે એ ક્યાં સંગ્રહાય? તે મૂળની અંદર સંગ્રહતા હોય છે. ક્યાં સંગ્રહાય? મૂળની અંદર, એટલે એના થડ ઝાડા હોય, બરાબર છે. અને વનસ્પતિના જે વૃદ્ધિ નિયામકો હોય, બરાબર છે, એનું સંશ્લેષણ એટલે બનાવવાની પ્રોસેસ પણ એ પોતે ક્યાં કરે છે? તો કે આ જે રૂટ હોય છે એની અંદરથી થતું હોય છે. તમે પહેલા વનસ્પતિના વૃદ્ધિ નિયામકો ભણી ગયા ને, ઓક્સિન, સાઇટોકાઇનિન, જિબ્રેલિન, ઇથિલિન, બરાબર છે, એને વૃદ્ધિ નિયામકો કહેવાય, કે જે વનસ્પતિની વૃદ્ધિનું નિયમન કરે છે. ત્રણ વૃદ્ધિ પ્રેરક છે, બે વૃદ્ધિ અવરોધક હોય છે. ઓકે, તો સ્ટુડન્ટ્સ જે આપણે વાત કરી હવે ડેફિનેશન ઉપરથી તમને ક્લિયર થઈ જાય, સૂટિમય મૂળતંત્ર અને તંતુમય મૂળતંત્રનો ડિફરન્સ પૂછાય તો જો આ સૂટી આકારનું છે, બરાબર છે, અને આ જો એકદમ તાતણામય છે, આમાં પ્રાથમિક મૂળતંત્ર છે, અલ્પજીવી છે. ઓકે, ફાઇબ્રસની અંદર સૂટિમય મૂળ એટલે ટેપ રૂટ, એની અંદર શું હોય છે? સૂટિમય મૂળ હંમેશા દ્વિદળીમાં જ જોવા મળે, તંતુમય મૂળ હંમેશા એકદળીમાં જોવા મળે. પહેલો ડિફરન્સ. બીજો તો કે પોતે આદિ મૂળમાંથી પોતે ઉત્પન્ન થતા હોય છે, બરાબર છે, આદિ મૂળમાંથી એટલે પ્રાથમિક મૂળમાંથી પોતે ઉત્પન્ન થતા છે. તંતુમય મૂળ હોય છે સ્ટુડન્ટ્સ, એ પોતે પ્રકાંડના તલ ભાગમાંથી કે પછી પર્ણમાંથી પણ એ પોતે ઉત્પન્ન થતા હોય છે, એને આપણે શું કહીએ છે? તો કે તંતુમય મૂળતંત્ર. કારણ કે સ્ટુડન્ટ્સ તંતુમય મૂળ હોય છે એ પોતે પ્રાથમિક મૂળ, તો પ્રાથમિક મૂળ તો એનું અલ્પજીવી હતું, બરાબર છે, એ તો નાશ થઈ ગયું, બરાબર છે. તો હવે વનસ્પતિ જે છે
એ દાખલા તરીકે અહીંયા એના પર્ણ છે, ઓકે સમજી લેજો, અહીંયા એના પર્ણ છે ને અહીંયા એનું પ્રકાંડ છે. સો એ પ્રકાંડના નીચેના ભાગમાંથી અથવા તો પર્ણમાંથી એ પોતે હવે નવા જે છે એ મૂળ છે વધારે તાતણામે બનતા હોય છે. સો તેમાં એક મુખ્ય મૂળ હોય છે અને પછી મુખ્ય મૂળ જે હોય છે અને પ્રાથમિક મૂળ કહીએ, જો આ વ્હાઇટ કલરનું છે ને આને શું કહેવાય સ્ટુડન્ટ, પ્રાથમિક મૂળ. પછી પ્રાથમિક મૂળમાંથી જે શાખા પડે ને દૃત્ય કહે, દૃત્યકમાંથી પછી અલગ તૃતીયક ને એવું બધું આગળ આવે છે. અને આ જે સોટમે મૂળ હોય એના જે મૂળ હોય છે ખૂબ ઊંડે સુધી જોવા મળશે, ખૂબ ઊંડે સુધી હોય, કારણ કે જો પછી આમાંથી શાખા પડે પછી એમાંથી શાખા પડે, બહુ જમીનની અંદર સુધી હોય. અને આ જે છે તંતુમય મૂળ એ તો પ્રકાંડના તલભાગેથી ડેવલપ થયેલા છે અને પ્રાથમિક મૂળ તો અલ્પજીવી હતું, બરાબર છે. સો તમે એને સમજી શકો કે આ જે તંતુમય મૂળ હોય ને ઉપર છલ્લા જ હોય, બરાબર છે, એટલે ઇઝીલી પોતે નીકળી પણ શકતા હોય છે, બરાબર છે. એટલે મુખ્ય મૂળની જગ્યાએ એ તો મુખ્ય મૂળ તો કેવું છે તરત નાશ પામી જાય છે, એટલે ત્યાંથી પાતળી દોરીમય જેવા તાતણમય તંતુ ઉત્પન્ન થાય છે, એટલા માટે જ આપણે એને તંતુમય તરીકે ઓળખીએ છીએ. સો તંતમય મૂળ જોવા મળે એકદળીમાં, સૂટમય મૂળ જોવા મળે ત્રિદળી વનસ્પતિમાં. સ્ટુડન્ટ્સ આપણે તંતુમય મૂળ, સૂટમય મૂળ અને અસ્થાનિક મૂળ ત્રણનો આપણે અભ્યાસ કર્યો, એ તો મૂળના પ્રકાર હતા. હવે આ જે મૂળ હોય સ્ટુડન્ટ્સ, મૂળ એના કેટલા રિજિયન હોય છે, એટલે કે કયા પ્રદેશ હોય છે, આ ત્રણ માર્ક્સમાં પૂછા તો બહુ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. એટલે કે મૂળના પ્રદેશો આકૃતિ સહ સમજાવો, તો આ આકૃતિ તમારે ડ્રો કરવાની. હવે સ્ટુડન્ટ્સ મૂળ જે હોય છે એના ચાર પ્રદેશો હોય છે. સૌથી અંદરની બાજુથી વાત કરીએ તો સૌથી પહેલું જે ટોપી જેવો, બરાબર છે, રિજિયન હોય છે એને કહેવાય મૂળ ટોપ, બરાબર છે. આ ટોપી જેવો રિજિયન હોય છે એ સૌથી આગળ વર્ધનશીલ કોષો આવેલા હોય છે, એ વર્ધનશીલ કોષોને ઉપર ટોપીની માફક ગોઠવાઈ ગયેલો હોય છે, જેને કહેવાય વર્ધનશીલ પ્રદેશ. પછી વર્ધનશીલ પ્રદેશથી ઉપર જઈએ તો આવે છે વિસ્તરણ પ્રદેશ, અને વિસ્તરણ પ્રદેશથી આગળ જઈએ તો પરિપક્વન પ્રદેશ છે આપણને જોવા મળતો હોય છે. તો જો સ્ટુડન્ટ્સ આ જે સૌથી આગળના જે સેલ્સ છે સ્ટુડન્ટ્સ આટલા એ કયા છે, વર્ધનશીલ કોષો છે, એકદમ વર્ધનશીલ કોષો. સ્ટુડન્ટ વર્ધનશીલ કોષો એટલે સતત કોષ વિભાજન કરી શકતા હોય એવા પ્રકારના કોષો, શું કહેવાય સ્ટુડન્ટ, વર્ધનશીલ કોષો. શું કહેવાય, વર્ધનશીલ કોષો, બરાબર. ના વર્ધનશીલ કોષો છે એની ઉપર આવરણ હોય એને શું કહેવાય સ્ટુડન્ટ, મૂળ ટોપ કહેવાય, બરાબર. પછી એ જે વર્ધનશીલ કોષો હોય છે કોષ વિભાજન પામે પછી પોતે શું થાય, લંબાય, તો લંબાય એટલે વિસ્તરણ પામે એને શું કહેવાય, વિસ્તરણ પ્રદેશ. અને પછી કોષો છે પાછળ પરિપક્વન થઈ જાય તો એને શું કહેવાય, પરિપક્વન પ્રદેશ. તો આ રીતના આપણે સ્ટેપ બાય સ્ટેપને સમજવાનું છે. સૌથી પહેલા વાત કરીએ મૂળ ટોપ પ્રદેશની, તો તમને ખ્યાલ આવી ગયો સ્ટુડન્ટ મૂળ ટોપ એ એક્ઝેક્ટલી કોની ઉપર છે, તો કે વર્ધનશીલ કોષો ઉપર છે. સો મૂળના ટોચના ભાગે ટોપી જેવી અંગૂઠાના આગળના ટેરવા જેવી રચના કે જે પોતે સૌથી આગળની બાજુ આવેલું હોય છે અને એનું કામ એવું હોય છે કે સ્ટુડન્ટ્સ કે મૂળને પોતે રક્ષણ પણ કરે છે, કારણ કે જમીનમાં જે જગ્યા કરવાનું હોય છે એ પણ આના દ્વારા થાય છે, એટલે સંપૂર્ણ મૂળનું રક્ષણ છે મૂળ ટોપ દ્વારા થતું હોય છે. વાત કરીએ મૂળ ટોપ છે એ કોને રક્ષણ આપે છે, સો મૂળ ટોપની અંદરની બાજુએ ખૂબ જ નાના આ રચના બહુ ધ્યાનથી સમજો, એનસીઆરટી માટે પણ ઇમ્પોર્ટન્ટ છે, નીટ માટે પણ ઇમ્પોર્ટન્ટ છે. જો સ્ટુડન્ટ વર્ધનશીલ કોષો કેવા હોય, ખૂબ નાના પાતળી દિવાલવાળા અને ઘટ્ટ જીવરસ ધરાવે છે અને વારંવાર કોષ વિભાજન પામી શકે, વારંવાર કોષ વિભાજન પામી શકે તેવા પ્રકારના હોય છે. ફરીથી બોલું છું, નાના છે, નાના એકદમ નાના છે, આટલો વિસ્તારના સેલ્સ છે, કેવા છે, એકદમ નાના છે, પાતળી કોષ દિવાલવાળા, બરાબર છે, અને ઘટ્ટ જીવરસથી ભરેલા અને બહુ ઝડપથી કોષ વિભાજન કરી શકતા એવા, બરાબર છે, આ રીતે, બરાબર છે, આ રીતે એકદમ નાના અને પાતળી દિવાલવાળા છે, અંદર જીવરસ ભરેલો જોવા મળે, બરાબર છે, અને સતત કોષ વિભાજન કરી શકતા હોય એને શું કહેવાય, વર્ધનશીલ ક્રિયાવિધિ પ્રદેશ. ઓકે, આગળ વાત કરીએ કે આ જે વર્ધનશીલ કોષો છે તો સતત કોષ વિભાજન પામી જ શકે છે સ્ટુડન્ટ. સો એ કોષ વિભાજન પામીને એ કોષો પછી શું થશે, પાછળની બાજુએ પોતે લંબાશે, બરાબર છે, કોષો છે વિસ્તરણ પામે, ખેંચાય, બરાબર છે,
જેથી કરીને મૂળની લંબાઈ છે શું થાય છે, વધે છે. એટલે મૂળની લંબાઈ વધવા પાછળનું રીઝન એ વિસ્તરણ પ્રદેશ છે, એટલે ઇલોંગેશન કહેવાય એને, એરિયા ઓફ ઇલોંગેશન. કારણ કે આ સેલ્સ છે એ તો નાના નાના છે, અને એ ડબલ થયા પછી, ડબલ થયા પછી એ પોતે શું પાસે, એ કોષો જે બની ગયા છે પછી લંબાશે, લંબાઈને એને શું કહેવાય, વિસ્તરણ પ્રદેશ. અને આ સતત આગળ જ વધતું જાય સ્ટુડન્ટ, આ છે સતત આગળ વધતું જાય. એટલે રૂટની હાઈટ છે વધવા પાછળ જવાબદાર જે રિજન છે, રિજનને કહેવાય વિસ્તરણ પ્રદેશ. અને પછી આવે છે પરિપક્વન પ્રદેશ. પરિપક્વન પ્રદેશ એટલે શું છે સ્ટુડન્ટ, તો કે એવો પ્રદેશ કે જ્યાં બધા સેલ્સ છે એકદમ કેવા થઈ જાય છે, પુખ્ત થઈ જાય છે. અને એવા રિજનમાંથી કે જ્યાં નાજુક પાતળી દોરી જેવી આ રીતના મૂળ રૂમ બહાર નીકળે સ્ટુડન્ટ, જો આ રીતના છે મૂળ રૂમ બહાર નીકળે. આ સ્ટુડન્ટ મૂળ રૂમની મદદથી જ વનસ્પતિ છે પાણી ગ્રહણ કરે, આ ખાસ યાદ રાખજો. પાણીનું શોષણ છે કોની મદદથી થાય છે, આ રૂટ હેરની મદદથી છે. આપણા જેમ કેમ વાળ છે એમ રૂટના એકદમ નાના નાના મૂળ રૂમ હોય, આપણને નરી આંખે દેખાય પણ નહીં, બરાબર છે. એ પથ્થર વચ્ચેની જગ્યા કરીને ભેજનું શોષણ કરીને વનસ્પતિની અંદર પાણી પહોંચાડે છે નીચેથી ઉપર સુધી, બરાબર છે. સો આ પાણી પહોંચાડતી જે રચના મૂળ રૂમ સ્ટાર્ટ થઈ જાય ને, એટલે સમજી લેવાનું એ રિજન કયો સ્ટાર્ટ થઈ ગયો સ્ટુડન્ટ્સ, હવે પરિપક્વન પ્રદેશ સ્ટાર્ટ થઈ ગયો. ઓકે, સો એ રિજનને ખાસ આપણે ભૂલવાનો નથી. એટલે વિસ્તરણ પ્રદેશ છે એ ક્રમશઃ આગળ જે વિસ્તરણ પ્રદેશ છે સ્ટુડન્ટ, સમજો વિસ્તરણ પ્રદેશ છે સ્ટુડન્ટ, એ વિસ્તરણ પ્રદેશના કોષો છે આગળ ચોક્કસ રીતે પોતે શું થઈ જાય છે, વિભેદિત થઈ જાય છે, પરિપક્વ થઈ જાય છે, બરાબર છે. એને શું કહેવાય, પરિપક્વન પ્રદેશ કહેવાય. પરિપક્વન પ્રદેશમાંથી જ મૂળ રૂમ નીકળે છે. આ એમસીક્યુ બહુ વખત પૂછાતો હોય છે, એટલે મેં તમને ડાયરેક્ટ જ કરાવી દીધું પાછળની સ્લાઇડમાં કે જે વિસ્તરણ પ્રદેશ છે એની પછી મૂળ રૂમ નીકળવા લાગે તો એ મૂળ રૂમ નીકળ્યા એ જ પ્રદેશને શું કહેવાય, પરિપક્વન પ્રદેશ, બરાબર છે. એટલે પરિપક્વન પ્રદેશમાંથી મૂળ રૂમ નીકળે છે, વિસ્તરણ પ્રદેશમાંથી નહીં. અન્ડરસ્ટુડ? ઓકે, તો આ વસ્તુ સમજવાની. એટલે અહીંયા તો છે ને સ્ટુડન્ટ્સ, હવે શું થઈ ગયું છે કે કોષો છે પરિપક્વ થઈ ગયા છે, એટલે પરિપક્વ થઈ ગયા એટલે વિભેદિત પામશે. વિભેદનનો મતલબ એટલે ડિફરન્સિએશન, ને ડિફરન્સિએશન અથવા તો વિભેદનનો મતલબ થાય ચોક્કસ કાર્યના આધારે એનું વહેંચણી થઈ જાય, જેને આપણે વિભેદન કહીએ છીએ. અને એ રિજનમાંથી રૂટ હેર છે બહાર નીકળે છે, બરાબર છે, જે પાણીનું અને ક્ષારનું એના શોષણમાં પોતે ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. ઓકે, હવે વાત કરીએ જે મૂળ હોય છે એના કાર્ય તો આપણે ચાર મુખ્ય તો લીધા જ, પરંતુ આ સિવાય મૂળ અન્ય કાર્ય સાથે પણ સંકળાયેલી હોય છે અલગ અલગ વનસ્પતિની અંદર, બરાબર છે. કઈ કઈ વનસ્પતિમાં શું શું કાર્ય કરે છે એની આપણે વાત કરીએ. સો વનસ્પતિમાં જે મુખ્ય કાર્ય જે મેં તમને કીધા ને કે પાણીનું ગ્રહણ કરવું, જમીનની સાથે ચોંટાડી રાખે, બરાબર છે, પછી જે વૃદ્ધિ નિયામકો હોય છે એનું સંશ્લેષણ કરવું, બરાબર છે, આ તો બધા મુખ્ય કાર્ય છે. પરંતુ ઘણી ઘણી વનસ્પતિમાં અલગ અલગ કાર્ય પણ જોવા મળે છે, એટલે વધારાના કાર્ય પણ જોવા મળે છે, બરાબર છે. આ કાર્ય જે હોય છે અલગ અલગ વનસ્પતિમાં અલગ અલગ હોય છે, બરાબર છે. એટલે એવા કાર્યને વિશિષ્ટ કાર્ય કહેવાય. એવું ન હોય કે બધી વનસ્પતિમાં વિશિષ્ટ કાર્યો એ બધી જ વનસ્પતિમાં બધા જ મૂળ કરતા હોય, બરાબર છે. એટલે અલગ અલગ વનસ્પતિને વેરાયટી પ્રમાણે એ મૂળના કાર્ય છે બદલાય છે. મુખ્ય કાર્ય બધામાં સેમ જ રહે, પરંતુ વિશિષ્ટ કાર્ય છે વનસ્પતિ બાય વનસ્પતિ, પ્લાન્ટ બાય પ્લાન્ટ બદલાતા હોય છે. સો કેવા કેવા કાર્ય હોય છે વનસ્પતિમાં મુખ્ય કાર્ય છે, તો એક તો ખોરાકનો સંગ્રહ કરે, પછી ઘણી વનસ્પતિમાં મૂળ છે આધાર આપવાનું કામ કરે, અને ઘણી વનસ્પતિમાં મૂળ દ્વારા શ્વસન પણ થાય છે. વાત કરીએ કઈ કઈ રીતે, તો સૌથી પહેલા તો વાત કરીએ ખોરાક સંગ્રહતાની રીતે, ખોરાક સંગ્રહની રીતે. હવે વાત કરીએ ખોરાક સંગ્રહની રીતે એટલે કઈ રીતે, તો જે સોટીમે મૂળ હોય છે સ્ટુડન્ટ્સ એની અંદર ખોરાકનો સંગ્રહ કઈ રીતનો થાય છે, સોટીમે મૂળ, બરાબર છે. અને સોટીમે મૂળ જોવા મળે સ્ટુડન્ટ્સ કેવી પ્રકારની વનસ્પતિમાં, તો કે સરદ્રીદળી વનસ્પતિમાં. તો જો ગાજર હોય છે એની અંદર, પર્ટિક્યુલરલી વાત કરી રહ્યો છું ગાજરની સ્ટુડન્ટ, સમજો ગાજર તમારે આમાં એમસીક્યુ યાદ રાખવાના બહુ ઇમ્પોર્ટન્ટ છે. ગાજરની અંદર આપણે જે ગાજર આપણે ખાઈએ છીએ ને સ્ટુડન્ટ્સ, એ એક્ઝેક્ટલી આપણે છે ને એનો ખોરાક સંગ્રહિત ભાગ ખાઈ રહ્યા છે, વનસ્પતિનો ખોરાક સંગ્રહિત ભાગ. અને ગાજરના મૂળનો આકાર કેવો હોય છે સ્ટુડન્ટ, શંકુ આકારનો હોય છે. એટલે તમને એમ પ્રશ્ન પૂછાય કે શંકુ આકારે ખોરાકનો સંગ્રહ કઈ વનસ્પતિમાં જોવા મળે, આવો એમસીક્યુ પૂછાય, તો તમને તરત જવાબ આવડવો પડે ગાજરમાં, બરાબર છે. પછી મૂળો જે હોય ને સ્ટુડન્ટ્સ એની અંદર આ રીતે જોવા મળે છે, ત્રાક આકાર. ત્રાક આકાર એટલે આ રીતે આમ અનિશ્ચિત પ્રકારનો કંઈક હોય, બરાબર છે, આ રીતે.
સો ત્રાક આકારે ખોરાકનો સંગ્રહ થતો હોય તો એનું એક્ઝામ્પલ છે મૂળો. અને આ રીતે સ્ટુડન્ટ ભ્રમર આકાર એટલે કે ગોળાકાર રીતે ખોરાકનો સંગ્રહ થતો હોય તો એ છે સલગમ અને બીટની અંદર. ઓકે, સો આ બધા મૂળો, બીટ, સલગમ અને ગાજર બધા સુટીમે મૂળતંત્રના ઉદાહરણ છે. અને આ મૂળનું વિશિષ્ટ કાર્ય છે ખોરાકનો સંગ્રહ, અને મૂળના આકારને આધારે અલગ અલગ છે. તમને પૂછાય કે ભ્રમર આકાર ખોરાકનો સંગ્રહ કરતો હોય એવું ઉદાહરણ તો બીટ અને સલગમ, ત્રાકાકાર ખોરાકનો સંગ્રહ કરતો હોય એવું વનસ્પતિનું ઉદાહરણ તો કે મૂળો, બરાબર છે, અને શંકુ આકારે ખોરાકનો સંગ્રહ કરતો હોય એવું ઉદાહરણ તો કે ગાજરની અંદર જોવા મળે. ક્લિયર થઈ ગયું સ્ટુડન્ટ્સ? ચાલો આગળ વધીએ. હવે કેટલીક વનસ્પતિ એવી હોય છે સ્ટુડન્ટ્સ કે એની અંદર અસ્થાનિક જે મૂળ હોય છે સ્ટુડન્ટ્સ, એડવેન્ચરસ રૂટ હોય છે, એના દ્વારા પણ ખોરાકનો સંગ્રહ થતો હોય છે. સક્કરિયા જે હોય છે, સ્વીટ પોટેટો જેને આપણે કહીએ, સો એની અંદર છે ને ખોરાકનો સંગ્રહ થતો હોય છે. પરંતુ કેવી રીતે થાય સ્ટુડન્ટ્સ? તમે સક્કરિયાને જોયા હોય તો એકદમ એક પછી એક આ રીતના લાઇનમાં ઉગતા હોય છે સ્ટુડન્ટ્સ, આ રીતના એક પછી એક, એક પછી એક, એક પછી એક, આ રીતના લાઇનમાં ઉચ્ચમય જોવા મળે છે. એટલે એને એક સાંકળ એટલે એક ચેઇન થાય સ્ટુડન્ટ, એક લાંબી સાંકળમય રચના, બરાબર છે, એ રીતે જોવા મળતા હોય છે. એટલે તમને એમ જસ્ટ ખાલી એટલું યાદ રાખવાનું કે સરળ સાંકળ મૂળનું ઉદાહરણ એટલે સક્કરિયા આવશે, બરાબર છે. અને સતાવરી અને ડાહલિયામાં શું હોય ખબર સ્ટુડન્ટ? એક સાથે ગથ્થો હોય, એમ શું હોય, જથ્થો જ હોય, એકદમ ગુથ્થો આવે, એક સાથે આમ ઢગલો આમ હોય, કેમ મગફળી કેમ હોય એ રીતે આમ એક સાથે આખો ગુચ્છામાં હોય તો એને ગુચ્છિત સાંકળ મૂળ કહેવાય, બરાબર. સાંકળ એટલે એક કરતા વધારે, બરાબર છે, એમ ચેન જેવું. પરંતુ સરળ એકદમ લાઇનમાં હોય તો એ જોવા મળે સક્કરિયામાં, અને એકદમ ગુચ્છામય હોય તે જોવા મળે ડહાલિયા અને સતાવરીની અંદર. ઓકે, તો એ વાત થઈ ગઈ ખોરાક સંગ્રહને આધારે. અને ખોરાક સંગ્રહમાં મેં તમને સુટીમય મૂળને પણ કીધા અને અસ્થાનિકના પણ કીધા. હવે કેટલીક વનસ્પતિમાં મૂળનું વિશિષ્ટ કાર્ય હોય છે એ આધાર આપવાનું હોય છે. શું આપવાનું હોય છે? આધાર આપવાનું હોય છે. અને આધાર આપતા મૂળમાં ઉદાહરણ આવે છે અવલંબન મૂળ અને સ્તંભ મૂળ. તો સૌથી પહેલા હું વાત કરીશ અવલંબન મૂળ, સ્ટિલ્ટ મૂળ, બરાબર છે. શેરડી અને મકાઈની અંદર તમે જોયું હોય સ્ટુડન્ટ, શેરડી અને મકાઈની અંદર તમે જોયું હોય સ્ટુડન્ટ, જો પ્રકાંડ જે હોય એને નીચેની તરફથી જે આ રીતની શેરડીમાં સ્ટુડન્ટ્સ ગાંઠ હોય સ્ટુડન્ટ, એક ગાંઠ બીજી ગાંઠ, બે ગાંઠ વચ્ચેના અંતરને કહેવાય આંતરગાંઠ. શું કહેવાય? આંતરગાંઠ. તો આ જે ગાંઠ હોય સ્ટુડન્ટ પ્રકાંડ, એ ગાંઠમાંથી ને આ રીતના મૂળ નીકળે. જો અહીંયા દેખાય છે આ રીતના મૂળ નીકળે, ને મૂળ છે ને ત્રાંસા હોય, બરાબર છે. આ રીતના શેરડી છે, આની ગાંઠ છે, અને અહીંથી આમ ત્રાંસા નીકળે, ત્રાંસા નીકળી જમીનમાં જતા રહે, ત્રાંસા નીકળીને જમીનમાં જતા રહે. એટલે પોતે એટલે એની અંદર જે મુખ્ય જે રૂટ હશે એ તો હશે જ, પરંતુ આ વધારાના મૂળ છે એ વનસ્પતિને આધાર આપવા માટે ગયા, બરાબર છે. એટલે અવલંબન એટલે આધાર આપવા, બરાબર છે. એટલે આવા મૂળને શું કહેવાય? અવલંબન મૂળ કહેવાય. આવા મૂળ છે ને મકાઈમાં જોવા મળે, શેરડીમાં જોવા મળે, કેવડાની અંદર પણ જોવા મળે છે. તો તમને ખ્યાલ આવી ગયો અવલંબન મૂળ એટલે? તો કે પ્રકાંડની જે આંતરગાંઠ હોય છે એ ગાંઠમાંથી ત્રાંસા નીકળતા મૂળ, પ્રકાંડની ગાંઠમાંથી ત્રાંસા નીકળતા મૂળ એને અવલંબન મૂળ કહેવાય. એક્ઝામ્પલ નોટ કરી રાખજો, એક્ઝામ્પલ નોટ કરી રાખજો, મકાઈ, શેરડી અને કેવડો છે. ઓકે ઓકે, ચાલો ત્યાર પછી બીજું એવી રીતે જ આધાર આપતા મૂળમાં છે સ્તંભ મૂળ, જેને પ્રોપ રૂટ કહેવાય. વડવાઈ, વડવાઈ તમે જોઈ જશે તો વડની જે શાખા હોય છે સ્ટુડન્ટ, જે હવામાં લટકતી હોય છે દોરડા જેવી, બરાબર છે, એ વડવાઈ છે ને એ પછી જમીનની અંદર જતી રહે, જમીનની અંદર જઈને આવી રીતની જાડી થાંભલામય રચના બની જાય અને સ્તંભ મૂળ કહેવાય. એ પણ વડને શું કરે છે? અક્ષમશિત દિશામાં, અક્ષમશિતિજ દિશામાં ટેકો પૂરો પાડે છે. શું કરે છે? ટેકો પૂરો પાડે. એટલે વડની વડવાય એ સ્તંભ મૂળ જ છે. ત્યાર પછી ત્રીજા નંબરનું જો હું કાર્ય કહું કે અલગ અલગ વનસ્પતિની અંદર એ પોતે જે મૂળ હોય છે શ્વાસોશ્વાસનું પણ કામ કરે છે, જેને ન્યુમેટોફોર્સ કહેવાય. શ્વસન મૂળને શું કહેવાય? ન્યુમેટોફોર્સ. તો તમે દરિયા કિનારે મેંગ્રુવ એવું નામ સાંભળ્યું, ચેર જેને કહેવામાં આવે, તો એ પોતે દરિયાઈ ખારા જે પાણી હોય ને એવા દલદલવાળા વિસ્તારમાં એ પોતે, કે જ્યાં દરિયાનું પાણી એક દિવસની અંદર આવીને જતું રહેતું હોય, સો એવા વિસ્તારની અંદર શું થાય કે વનસ્પતિને ઓક્સિજન જે મળવો પડે એટલો બધો મળતો હોતો નથી. સો આ જે મેંગ્રુવ વનસ્પતિ છે, પરંતુ એના મૂળ છે ને જો અહીંયાથી બહાર નીકળ્યા, બધા મૂળ છે ને આ બધી વનસ્પતિઓના જ છે જે જમીનમાંથી બહાર નીકળ્યા,
હકીકતમાં મૂળ છે જમીનની અંદર જતા હોય, ગુરુત્વાકર્ષણની દિશામાં જતા હોય, પરંતુ આ શ્વસન મૂળ છે ને ગુરુત્વાકર્ષણની વિરુદ્ધ દિશામાં જાય છે, પ્રકાશ તરફ જાય છે. મૂળ પ્રકાશથી વિરુદ્ધ જતા હોય અને ગુરુત્વાકર્ષણની દિશામાં જતા હોય નોર્મલ મૂળ, પરંતુ આ શ્વસન મૂળ છે ને ગુરુત્વાકર્ષણની વિરુદ્ધ દિશામાં જાય છે અને પ્રકાશ તરફ જાય છે, બરાબર છે, જે નોર્મલ મૂળ કરતાં થોડા અલગ છે, બરાબર છે. અને આ મૂળ છે ને, આ મૂળને હું એક લઈ લઉં સ્ટુડન્ટ, તો હું તમને આ મૂળને થોડું ઝૂમ કરીને દેખાડું ને, તો એ મૂળ કંઈક આ રીતના દેખાય સ્ટુડન્ટ, કે આ રીતે એ મૂળ ઉપર નાના નાના છિદ્ર હોય સ્ટુડન્ટ. શું હોય? છિદ્ર હોય. એ છિદ્રની મદદથી પોતે ઓક્સિજન લઈ લે, વાતાવરણનો ઓક્સિજન છે પોતે લઈ લે છે. એટલે શ્વસન મૂળનું કામ જ એ હોય છે સ્ટુડન્ટ, કે પોતે એ જગ્યાએ ક્ષારનું માત્રા વધારે હોય અને ઓક્સિજન ઓછું મળી રહે, એટલા માટે એ પોતે વધારાનો ઓક્સિજન છે એનાથી પોતે ગ્રહણ કરે છે. એટલે આને કહેવાય શ્વસન મૂળ, બરાબર છે. અને આ જે મેંગ્રુવ્સ છે એની અંદર એવિસિનિયા મરીના મેંગ્રુવનું ઉદાહરણ છે, બરાબર છે. રાઇઝોફોરા છે, આ બધી વનસ્પતિઓના એક્ઝામ્પલ છે, જે મેંગ્રુવના એક્ઝામ્પલ શકીએ આપણે, બરાબર છે. સો એ વાત કરી, ઉદ્ભવ સ્થાનને આધારે મૂળ તંત્રના પ્રકારો અને કાર્ય લખો. ઉદ્ભવ સ્થાનને આધારે સ્ટુડન્ટ, મેં તમને આગળની સ્લાઇડમાં કીધું છે, જોઈ લેજો, બરાબર છે. મૂળના પ્રદેશો, ચાર પ્રદેશો એ લખવાના છે, અને મૂળના વિશિષ્ટ કાર્યો એટલે ખોરાક સંગ્રહ, સૂટીમય અને અસ્થાનિક મૂળનું, ત્યાર પછી યાંત્રિક આધારવાળું, અવલંબન અને સ્તંભ મૂળવાળું અને શ્વસન મૂળ. સો એ તમારે કાર્ય દર્શાવવાના છે. ઓકે સ્ટુડન્ટ, થેન્ક યુ વેરી મચ.